એ પુનરાવર્તન એ ભણ્યા છે તો એ અડધું છે, તો એ અડધું છે એ આપણે ત્યાંથી ચાલુ કરવાનું છે. પુનરાવર્તન છે એક, તો આપણે પ્રશ્ન એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત પ્રશ્ન સુધી આપણે ભણી ગયા છે, એટલે આપણે સાત પ્રશ્નો સુધી આપણે સમજી ગયા છે. તો એ હવે આપણે આગળ આપણે ભણીશું. સાત પ્રશ્નો સુધી આપણે ભણી ચૂક્યા છે તો હવે આપણે આગળ ભણીશું. તો જો અહીંયા પ્રશ્ન આઠ આપણે વિચારીએ, આપણે શું છે કે નીચેના શબ્દનો અર્થ આપીને વાક્ય કરો, નીચેના શબ્દનો અર્થ આપીને વાક્ય કરો. પણ એના પહેલા જો પ્રશ્ન સાત, એના પહેલા આપણે જોઈએ પ્રશ્ન સાતમાં, તો પ્રશ્ન સાતની અંદર આપણે શું છે કે વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો, જે વિચારકો હોય તેમની આપેલી સૂક્તિઓ છે એના વિશે આપણે લખવાનું છે. તો પહેલું જુઓ પુરુષાર્થ વિના, પહેલું લખવાનું જુઓ કે પુરુષાર્થ વિના પ્રારંભ બામણું છે, કોણે આપ્યું છે તો ચાણક્યએ આ વાક્ય આપ્યું છે. કોણે આપ્યું છે તો ચાણક્યએ આ વાક્ય આપ્યું છે. બીજું જુઓ ખરાબ અક્ષર અધૂરા કેળવણીની નિશાની છે, ખરાબ અક્ષર છે શું છે અધૂરી કેળવણીની નિશાની છે, ખરાબ અક્ષર છે શું છે અધૂરી કેળવણીની નિશાની છે. તો આ ભાઈ કોણે આપ્યું છે તો આ ગાંધીજી બાપુએ, કોણે આપ્યું છે ગાંધીજી બાપુએ. ત્રીજું છે રસાયણની જરા કહી જવું રવિશંકર મહારાજ, તો આ કોણે આપ્યું છે રવિશંકર મહારાજ. સારા ગુણ વિનાનું સુંદરતા એ અભિશાપ છે, બરોબર એ જીની કહેવત છે, એ છે કહેવત છે. પાંચમું જો સાચું સ્વર્ગ માતાના ચરણોમાં હોય છે તો કોણે આપ્યું છે મનુબેને. સાતમું જો જે તમારા પુરુષોની સ્તુતિકા બતાવે છે તેની તાકેલી હોય ધન દેખાડવું સમજો, બરોબર તેને સમજવાનું છે તમારે, તેને તમારે સમજાવવાનું છે. બીજું આઠમું છે કદરૂપમાં કરતા એ વધુ કુચેરો સારો હોય છે લગ. એના પછી નવમું છે જે જ્ઞાન ચાણક્ય એ ઉગાડ્યું નથી તે ભારરૂપી હોય છે. એના પછી જો પ્રશ્ન આઠ છે, પ્રશ્ન આઠની અંદર નીચેના શબ્દોના અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાના છે, તમારે શું કરવાનું અર્થ લખવાના છે અને એના ઉપરથી વાક્ય પ્રયોગ કરવાનો છે, અર્થ લખવાના છે એના ઉપરથી વાક્ય પ્રયોગ કરવાનો છે. પહેલું જો પાણી અને જળ, તો તમે એનું વાક્ય શું કરશો કે પાણી જીવનનો આધાર છે, પાણી શું કરે છે જીવનનો આધાર છે. એના પછી પાણી તો ખાર, તો શું છે ગોળ મારા તંત્રમાં પરિણતાને ગ્રહણ કરતા હસ્ત મેળાપ કરાવે છે. એના પછી બીજું છે ગુણ અને સદગુણ, તો રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા, તો ગુણ એટલે તે કોને ખોટું, બરોબર એના અનુસંધાનમાં બાકી મજૂરી ઊંઘ ગુણ અને વખાણ રૂપે છે. ત્રીજું છે જો ચિરમે લાંબુ, સમય માટે સમયની સાથે રહેવું જોઈએ, બરોબર એનું વાક્ય છે. ગુરુએ આપેલો ઉપદેશ શિષ્યને ચિરકાળ સુધી યાદ રહી ગયો હતો, શું છે ગુરુ ઉપદેશ આપે છે અને આપણે યાદ રાખવાનું છે. એના પછી જો ચોથું પાછું આ રીતે તમારે વાક્ય લખવાના છે. પ્રશ્ન છે તમારો 10, નીચે જેમ શબ્દ શોધીને તેના વાક્ય પ્રયોગ કરવાના છે, ભાઈ શબ્દ શોધવાના છે એના ઉપરથી તમારે વાક્ય પ્રયોગ કરવાના છે. પહેલું જ જુઓ કે તમે રોજિંદા જીવનમાં, રોજિંદા જીવનનો જે વ્યવહાર કરો છો, જે કંઈ વ્યવહાર કરો છો એના અનુસંધાનમાં તમારે એ વ્યવહાર કરેલો એ તમારે લખવાનું છે. ટેબલ, તો હોમવર્ક કરવા માટે મારા ઘરે મોટું ટેબલ છે, હોમવર્ક એટલે ગૃહ કાર્ય કરવા માટે તમારા ઘરે મોટું ટેબલ છે. બેટરી, મારા રેડિયોમાં બેટરી 4-7 આપે છે. ત્રીજું બીજું આપે છે ફ્રીજ, નદી ઉપર ફ્રીજ બાંધવામાં આવે છે. એના પછી ત્રીજું આઈસ્ક્રીમ, મને બહુ જ આઈસ્ક્રીમ ભાવે છે. ચોથું છે પર્સ, મોનિકા પર્સ પૈસા રાખે છે. પાંચમું છે ટાઈસ્ક્રીમ, મારા રકાયાને ટાઈસ્ક્રીમ છે. આ રીતે જુઓ તમારે લખવાનું. હવે જો પ્રશ્ન 10, પુનરાવર્તનની અંદર પ્રશ્ન 10 છે, તો પ્રશ્ન 10ની અંદર નીચેના જેવા શબ્દોને શોધી તેના વાક્ય પ્રયોગ કરવાના છે, નીચેના જેવા શબ્દો શોધવાના છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. પહેલું ઉદાહરણ આપેલું છે જુઓ, પહેલું ઉદાહરણ અહીં આપેલું છે જુઓ કે અંદરો અંદર ટપોટપ, ફરવું ફરવું, કાચો કાકો ગરમ ગરમ, બરોબર. પહેલું નંદલાલ કાચો પાકો માણસ નથી, શું છે નંદલાલ છે કાચો પાકો માણસ નથી. એના પછી બીજું દેવી પ્રસાદની તબિયત હમણાં નરમ ગરમ રહે છે, દેવી પ્રસાદની તબિયત છે હમણાં નરમ ગરમ રહે છે. ત્રીજું છે ભાઈઓએ અંદર 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 ઝઘડવું જોઈએ નહીં, ભાઈઓ છે અંદર અંદર ઝઘડવું જોઈએ નહીં. ચોથું છે તમારે બધા ફળ વાવાઝોડાને ટપોટપ નીચે પડી જાય છે, શું છે કે ચોથું છે બધા એ વાવાઝોડામાં જે ફળ છે ટપોટપ નીચે પડી જાય છે. એના પછી જુઓ પાંચમું આગમાં મારું
Bye.
અહીંયા આપ્યું છે જુઓ કે સોના વાણીનું નિયમ બની મેં ભૂલે કી દિલ હૈ શું કહે છે ખેતરમાં કે સોના વાણી એટલા માટે કહે છે પાક છે સરસ મજાનું તેનું ઉત્પાદન થયું છે અને દરેક એ પાકમાં શું છે સરસ મજાનું ઉત્પાદન થયું છે અને આપણે ખેતર છે એ સોના જેવું લાગે છે સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું સરસ મજાનું સોના જેવું ખેતર લાગે છે સોના વાણીનું નિયમ બની મેં ભૂલે કી દિલ વરસાદે મહેર કરી છે તેથી આખી એટલે કે આખું ખેતર સીમ એટલે શું કહેવામાં આવે છે આખું ખેતર સીમમાં સેના જેવી એટલે કે સોના જેવી રંગવાળી થઈ ગયું છે આખું ખેતર છે સોના જેવું રંગવાળું થઈ ગયું છે મહેનત કરવાની મોસમવાળી ઋતુ આવી છે અને શિયાળામાં આપણે જે ચોમાસાની ઋતુ છે ચોમાસાની ઋતુમાં મહેનત કરવાની મોસમ આવી એવું ખેડૂતો કહે છે ભાઈ મોસમ આવી મહેર ખેડૂતોના અહીંયા ઉલ્લાસ મળ્યો છે અને આ પાક
આપણે જોઈને ખેડૂતો છે તેમના અહીંયામાં ઉલ્લાસ અને આનંદ થાય છે. પણ મહેનતની કરવાની મોસમ આવી છે, તો ચાલો આપણે મહેનત કરીએ તો આપણને મહેનત કરીશું તો આપણને ફળ મળશે. ઉપર યાદી મેં